नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मेंस एजुकेशन। फ्रेंड्स, इन दिस वीडियो वी आर गोइंग टू टॉक अबाउट द क्वेश्चन ऑफ कॉम्प्रिहेंशन, दैट मीन्स क्वेश्चन आंसर ऑफ यूनिट नंबर 9, ट्यूनअप और टेंस, दैट इज गिवन इन स्टैंडर्ड 10 इंग्लिश। वी ऑल नो दैट द क्वेश्चन ऑफ क्वेश्चन आंसर इज आस्क्ड इन एसएससी बोर्ड एग्जामिनेशन इन सेक्शन ए क्वेश्चन नंबर 1 to 10 कंटेनिंग 10 मार्क्स। 10 गुणनो अगत्यनो अने वेरी सिंपल खूब सरल प्रश्न के जे आपणे बोर्ड नी परीक्षा में पूछाय छे, ए प्रश्न अंतर्गत आपणे आजे चर्चा करवानी छे। मित्रों, आ प्रश्न में तमे पूरेपूरा गुण मेळवी शको छो। यू केन गेट फुल मार्क्स इन दिस क्वेश्चन बाय प्रेक्टिसिंग द क्वेश्चन्स विच वी आर डिस्कसिंग अबाउट इन दिस वीडियो। आपणे जे आ वीडियो में जे प्रश्नोनी चर्चा करवा जई रह्या छीए ए यूनिट 9 ना तमे तमारी नोटबुक में लखी पण सकशो ने प्रेक्टिस पण करी सकशो। मित्रों, आपणे बधा एवुं समजता होईए छीए के वी विल हेव टू कॉपी द लाइन फ्रॉम द पेरेग्राफ एंड वी विल हेव टू राइट द आंसर इन द क्वेश्चन। आपणे प्रश्नोनो जवाब लाइन कॉपी करीने लखता होईए, जनरली मित्रों आवुं करवानुं नथी। यू विल हेव टू कॉम्प्रिहेंड अंडरस्टेन्ड द पेरेग्राफ द टेक्स्ट द एक्सट्रेक्ट दैट इज गिवन इन द एक्जाम। सौथी पहेला तमारे पेरेग्राफ ने समझवानो छे, धेन You will have to write the answer of that particular question. Let us start the question of comprehension unit number 9, tune up or tense part 1. पहला विभाग ना प्रश्नों आपने जोवाना छे। The instruction will be given like this. Read the following extract and answer the questions. એટલે કે નીચેના ફકરાઓ વાંચો અને એના જવાબો આપો, પ્રશ્નોના જવાબો આપો। તો આપણે બધાનાથી પરિચિત છીએ। ક્વેશ્ચન નંબર 1 નો આપણે ટેક્સ્ટ જોઈએ। મિત્રો, એક્સ્ટ્રેક્ટ શબ્દ આવે, टेक्स्ट शब्द आवे के पेरेग्राफ शब्द आवे, बधा नो मीनिंग सरखो थशे। एंकर से गुड मॉर्निंग एंड देर पेरेंट्स। मित्रों, आपणे जाणीए छीए के दिस यूनिट इन ए डायलॉग फॉर्म, संवाद रूपे छे। तो अहींया पहेलो जे डायलॉग छे एंकर नो, एना आधारे पहेलो क्वेश्चन छे के हु इज द एंकर। एंकर एटले होस्ट, रजू करता। एंकर कोण छे? तो अनुज भट्ट इज द एंकर। आ बैठो बैठो प्रश्न छे, ओनली फॉर प्रेक्टिस अहींया मूकवामां आवेलो छे। आवो प्रश्न कदाच न पण पूछाय पण आपणने खबर होवी જોઈએ, બરોબર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધ સેમિનાર ઓર્ગેનાઇઝડ, સેમિનાર હેલ્ડ એટલે ક્યાં યોજવામાં આવેલો છે? તો ધ સેમિનાર ઇઝ ઓર્ગેનાઇઝડ એટ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલમાં આ સેમિનાર યોજવામાં આવેલો છે। ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અનુજ ભટ્ટ, અનુજ ભટ્ટ કોણ છે? તો અનુજ ભટ્ટ ઇઝ ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ એટ આનંદ વિહાર સ્કૂલ, કે આનંદ વિહાર શાળામાં કારકિર્દી અને માર્ગદર્શન એક આખું કેન્દ્ર ચાલે છે, એનો કોઓર્ડિનેટર એટલે સહસંયોજક છે। તો આ અનુજ ભટ્ટ શું છે? મિત્રો, ધ્યાન રાખવાનું, હુ ઇઝ અનુજ ભટ્ટ અને વોટ ઇઝ અનુજ ભટ્ટ એ બંનેમાં ડિફરન્ટ આવી શકે છે। સેમિનારમાં એનું કાર્ય એન્કર તરીકેનું છે, હોસ્ટ તરીકેનું છે। નેક્સ્ટ લેટ અસ ડિસ્કસ ધ સેકન્ડ ક્વેશ્ચન। મિત્રો, અહીંયા એ જ ટેક્સ્ટ આપેલો છે। ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેમિનાર, સેમિનારનો વિષય શું છે? તો ધ સબ્જેક્ટ ઓફ ધ સેમિનાર ઇઝ બ્રિંગ આઉટ યોર બેસ્ટ, તમારા શ્રેષ્ઠત્વને બહાર લાવો, એ આપણા સેમિનારનો સબ્જેક્ટ છે। ક્વેશ્ચન નંબર 5, વાય આર ધ સેમિનાર ઓર્ગેનાઇઝડ એટ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર શાળામાં આ સેમિનારનું આયોજન શા માટે કરવામાં આવેલું છે? તો મિત્રો, એમાં તમારે લખવાનું છે કે ધ સેમિનાર ઇઝ ઓર્ગેનાઇઝડ એટ આનંદ વિહાર સ્કૂલ ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ અને તેના માતા પિતાને કાઉન્સેલ કરવા માટે, એને માર્ગદર્શન આપવા માટે આપણા સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે। એનું મોટિવેશન શું છે, એનું ઇન્ટેન્શન શું છે, ઓબ્જેક્ટિવ શું છે, એ ક્વેશ્ચન છે। ત્યાર પછી નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે મિત્રો, વી આર હેપી અને વેલકમ ધ ગેસ્ટ, આ બંને વચ્ચેનો સંવાદ છે। તો જોઈએ, અનુજ ભટ્ટજી બોલે છે આ પ્રશ્ન। ક્વેશ્ચન નંબર 6, હુ વિલ ટેક ધ ક્વેશ્ચન્સ એન્ડ સોલ્વ ધ ક્વેરીઝ ઇન ધ સેમિનાર, કોણ એ પ્રશ્નો સ્વીકારશે અને ક્વેરી છે, પ્રશ્નોના જવાબો છે, એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે? તો એનો જવાબ આવશે ધ પેનલ ઓફ ડોક્ટર નાસિર મંસૂરી, ડોક્ટર મિસિસ સલાત, ડોક્ટર મંજુ શ્રોફ એન્ડ પ્રોફેસર રે મેકી વિલ ટેક ધ ક્વેશ્ચન્સ એન્ડ સોલ્વ ધ ક્વેરીઝ ઇન ધ સેમિનાર। આ ચાર જે નિષ્ણાતો છે એમની આખી પેનલ છે કે જે પ્રશ્નો સ્વીકારશે અને એ ક્વેરી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે। ત્યાર પછીનો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ ડોક્ટર નાસિર મંસૂરી, ડોક્ટર નાસિર મંસૂરી શું છે?
डॉक्टर नासिर मंसूरी इज ए प्रेक्टिसिंग क्लिनिकल साइकोलॉजिस्ट ए પોતાનું એક ક્લિનિક ચલાવે છે સલાહ અને માર્ગદર્શન માટેનું એ મનોવૈજ્ઞાનિક છે માનસશાસ્ત્રી છે એમ પણ કહી શકાય ત્યાર પછીનો પ્રશ્ન હુ ઇઝ એ પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ ઇન ગુજરાત ગુજરાતના પ્રખ્યાત પ્રોમિનન્ટ એટલે એમિનન્ટ ફેમસ વેલ નોન પોપ્યુલર શિક્ષણશાસ્ત્રી કોણ છે તો એમાં લખવાનું છે ડોક્ટર મિસિસ સલત ઇઝ એ પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ ઇન गुजरात त्यार पछी जोईए क्वेश्चन नंबर 9 एज टेक्स्ट आपेलो छे व्हाट इज डॉक्टर मंजू श्रॉफ कोण छे डॉक्टर मंजू श्रॉफ इज अ वेल नोन डायटिशियन एकदम प्रख्यात आहार शास्त्री छे त्यार पछी क्वेश्चन नंबर 10 फ्रॉम वेर इज प्रोफेसर रे मेकी ऑनलाइन प्रोफेसर रे मेकी क्यांथी ऑनलाइन छे तो प्रोफेसर रे मेकी इज ऑनलाइन फ्रॉम द यूनिवर्सिटी ऑफ एडिनबर्ग एडिनबर्ग नी विश्वविद्यालय माथी तेवो ऑनलाइन छे क्वेश्चन नंबर 11 જોઈએ મિત્રો વોટ વુડ ધ પેનલ ઓફ એક્સપર્ટ્સ ટ્રાય ટુ ડુ આખી જે નિષ્ણાતોની ટીમ છે પેનલ છે એ શું કરવાનો પ્રયત્ન કરશે તો એનો જવાબ જોઈએ કે ધ પેનલ ઓફ એક્સપર્ટ્સ વુડ ટેક ધ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એન્ડ સોલ્વ ધેર ક્વેરીઝ ઓન સ્ટડી હેબિટ્સ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ કે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના પ્રશ્નો અને પ્રોબ્લેમ એ સ્વીકારશે અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે અને જે ક્વેરી હોય કે સ્ટડી હેબિટ એટલે અભ્યાસની જે બાબતો છે પરીક્ષાની તૈયારી માટેના જે પ્રોબ્લેમ્સ છે સમસ્યાઓ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 12 એના પછી એ જ ટેક્સ્ટ આપેલો છે હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ આનંદ વિહાર સ્કૂલના પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય કોણ છે તો ડોક્ટર સુધીર શાહ અથવા મિસ્ટર સુધીર શાહ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ મિસ્ટર સુધીર શાહ છે એના પ્રિન્સિપાલ છે વુમ ડઝ અનુજ ભટ્ટ રિક્વેસ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ગેસ્ટ અનુજ ભટ્ટ છે એ મહેમાનોને આમંત્રણ આપવા માટે અથવા તો પરિચય આપવા માટે કોને ઇન્વાઇટ કરે છે અનુજ ભટ્ટ તો અનુજ ભટ્ટ રિક્વેસ્ટ મિસ્ટર સુધીર શાહ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ગેસ્ટ કે જે આ શાળાના આચાર્ય છે એમને મહેમાનો જે આવેલા છે સેમિનારમાં એને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટેનો પરિચય આપવા માટે પ્રિન્સિપાલ જે મિસ્ટર સુધીર શાહ છે એને ઇન્વાઇટ કરે છે સ્ટેજ ઉપર ફોર વોટ ડઝ અનુજ ભટ્ટ રિક્વેસ્ટ મિસ્ટર સુધીર શાહ અનુજ ભટ્ટ સુધીર શાહને સાના માટે રિક્વેસ્ટ કરે છે ઉપરનો જવાબ આવશે મિત્રો ખાલી ફેરવીને પૂછેલો છે અનુજ ભટ્ટ રિક્વેસ્ટ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ કે એને પરિચય આપવા માટે અને ગેસ્ટ એટલે કે મહેમાનોનું સ્વાગત કરવા માટે એને રિક્વેસ્ટ કરે છે વિનંતી કરે છે ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે મિસ્ટર શાહનો ઓનરેબલ અને પછી સ્ટડીઝ એન્ડ એક્ઝામ વચ્ચેનો જે ટેક્સ્ટ છે એ જોઈએ અહીંયા મિસ્ટર સુધીર શાહ છે એ 4-5 પેરેગ્રાફમાં વાત કરે છે આપણે એના પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 15મો પ્રશ્ન જે આપેલો છે વિથ વોટ મે ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ બી પ્રિસ્પાયરિંગ પ્રિસ્પાયરિંગ એટલે પરસેવેથી રેબજેબ થવું શાનાથી પરસેવેથી રેબજેબ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓ થતા હતા જે મિસ્ટર સુધીર શાહ કહે છે તો ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ મે બી પ્રિસ્પાયરિંગ વિથ ધ થોટ ઓફ એક્ઝામ્સ અપ્રોચિંગ ઇન માર્ચ અપ્રોચિંગ એટલે કમિંગ નિયરર કે નજીકમાં આવતી માર્ચ મહિનામાં જે પરીક્ષા આવી રહી છે બોર્ડની એનાથી તેઓ પરસેવેથી રેબજેબ થાય છે કારણ કે એના વિચારો છે અને સમસ્યાઓ છે क्वेश्चन नंबर 16 व्हाट लीड्स टू स्ट्रेस एंड क्रिएट्स एपेथी एंड बोर्डम फॉर स्टडीज कई वस्तु छे एमां તાણ ઉત્પન્ન કરે છે ચિંતા ઉત્પન્ન કરે છે કંટાળો ઉત્પન્ન કરે છે કઈ વસ્તુ તો ધ અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ લીડ સ્ટ્રેસ એન્ડ ક્રિએટ એપેથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે એક ક્રિયાપદમાં કોઈ ચેન્જ કરવાનો નથી અથવા કાળ આપેલો એ પ્રમાણે થાય ડબલ્યુએચ વર્ડ છે એ દૂર થઈ જાય છે જવાબ લખતી વખતે કોઈ પણ પ્રશ્ન આપેલો જવાબ હંમેશા વિધાન વાક્યમાં જ આવે છે પૂર્ણ વિરામ છેલ્લે કરવાનો હોય છે અને ગોઠવણી વાક્યની યોગ્ય રીતે કરવાની હોય છે તો અને તો જ યુ કેન ગેટ ફૂલ માર્ક વન માર્ક ઓફ ધ ક્વેશ્ચન તમે એનો એક માર્ક મેળવી શકો છો બરોબર નહીતર તમને અડધો માર્ક મળશે અને બેઠે બેઠી લાઈન કોપી કરવાથી યુ વિલ ગેટ નન ઓફ ધ માર્ક્સ તમને એક પણ માર્ક મળતો નથી ભલે પણ તમારો જવાબ સાચો હોય જે પ્રમાણે પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે એ જ પ્રમાણે એઝ ઇટ ઇઝ યુ વિલ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન તમારે એ પ્રમાણે જવાબ આપવાનો છે અહીંયા એનો જવાબ શું છે ધ અનઆન્સર્ડ ક્વેશ્ચન આપણે જવાબ દર્શાવવા માટે અન્ડરલાઈન કરેલી છે તમે પણ પરીક્ષામાં પેન્સિલ વેધર બ્લેક પેન નો ઉપયોગ કરી શકો છો કે વણ ઉકેલ્યા
प्रश्नों जवाबो विद्यार्थियों एक्सपेक्टेशन ऑफ द पेरेन्ट्स बाळको प्रत्ये माता पिता की अपेक्षाओ है वस्तु है बाळको ने अभ्यास में कंटाळो उत्पन्न करे पछी स्ट्रेस उत्पन्न करे एपेथीले चिंता पण जन्मावे छे। क्वेश्चन नंबर 17 एज टेक्स्ट आपेलो छे व्हाट इज ऑब्जर्व बाय मिस्टर सुधीर शाह। मिस्टर सुधीर शाह द्वारा कई वस्तु नोटिस करवामां आवेली छे कई वस्तु नु निरीक्षण करवामां आवेलुं छे तो ए जवाब आवशे जे आगळ जोयो। इट इज ऑब्जर्व बाय मिस्टर सुधीर शाह देट अनआन्सर्ड क्वेश्चन ऑफ द स्टूडेंट्स एंड एक्सपेक्टेशन ऑफ द पेरेन्ट्स लीड टू स्ट्रेस एंड क्रिएट एपेथी एंड बोर्डम फॉर द स्टडीज। ત્યારે ગુજરાતી કરતો નથી આપણે આગળ કરેલું છે એટલા માટે એ જવાબ તમારે આમાં લખવાનો છે। ક્વેશ્ચન નંબર 18 વોટ ઇઝ ધ પરપોઝ ઓફ ધ સેમિનાર। પરપોઝ એટલે ઇન્ટેન્શન ઓબ્જેક્ટિવ હેતુ એઈમ સેમિનાર નો ધ્યેય શું હતો। સેમિનાર એટલે ગુજરાતીમાં કહેવાય પરિસંવાદ। ધ પરપોઝ ઓફ ધ સેમિનાર ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ। શું કહે છે કે વિદ્યાર્થીઓને માતા પિતાને ગાઈડ કરવાનું છે માર્ગદર્શન આપવાનું છે અને પરીક્ષા દરમિયાન ભણવા બાબતમાં શું કરવું જોઈએ અને ડોન્ટ્સ એટલે શું ન કરવું જોઈએ એના વિશેની માહિતી આપવા માટેનો આ સેમિનાર છે એનો પરપોઝ હતો। ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 19 જે આપણને આપવામાં આવેલો છે એના પછીનો ટેક્સ્ટ છે આઈ એમ ઇનડીડ ટુ અવર સ્કૂલ એ બંને વચ્ચેના સંવાદો આપણે જોવાના છે। ક્વેશ્ચન નંબર 19 ફોર વોટ ઇઝ મિસ્ટર સુધીર શાહ હેપી। સુધીર શાહ શાના માટે ખુશ છે તો મિસ્ટર સુધીર શાહ ઇઝ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મનસુરી એ ડોક્ટર નાસિર મનસુરીને સ્વાગત કરતા એને ખુશી થાય છે। 20 વેર ડઝ ડોક્ટર નાસિર મનસુરી બિલોંગ ટુ ક્યાંના છે બિલોંગ ટુ એટલે ક્યાંના વતની છે તો ડોક્ટર નાસિર મનસુરી બિલોંગ્સ ટુ વડોદરા એ વડોદરાના છે આપણને ટેક્સ્ટ ઉપરથી ખબર પડે છે જે મિસ્ટર સુધીર શાહ જણાવે છે। વિથ વોટ ઇઝ ડોક્ટર નાસિર મનસુરી એસોસિએટેડ એટલે કનેક્ટેડ વિથ કોની સાથે જોડાયેલા છે તો ડોક્ટર નાસિર મનસુરી ઇઝ એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ જે આખી સ્કૂલનું ગ્રુપ છે એમાં એની સાથે એ જોડાયેલા છે। ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ જ ટેક્સ્ટ આપેલો છે ક્વેશ્ચન નંબર 22 હાઉ લોંગ હેઝ ડોક્ટર મનસુરી બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ કે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે કયા સમયથી જોડાયેલા છે કેટલા સમયથી તો ફોર 13 યર્સ 13 વર્ષથી જોડાયેલા છે। તમે જોઈ શકો છો મિત્રો આખા વાક્યમાં સંપૂર્ણ વાક્યમાં જવાબ લખેલો છે આવી રીતે તમે લખી શકો છો। 23 નંબરનો ક્વેશ્ચન જે છે વુમ ડઝ ડોક્ટર મનસુરી હેલ્પ એવરી યર દર વર્ષે ડોક્ટર મનસુરી કોને મદદ કરે છે તો ડોક્ટર મનસુરી હેલ્પ્સ હંડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર હજારો વિદ્યાર્થીઓને તેઓ મદદ કરે છે હંડ્રેડ્સ છે પણ એને બોલાય હજારો વિદ્યાર્થીઓ। વોટ ઇઝ ડોક્ટર મિસિસ તેલત ડોક્ટર મિસિસ તેલત શું છે કોણ છે તો ડોક્ટર મિસિસ તેલત ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઓથર એન્ડ ટીચર ટ્રેનર। એમિનન્ટ એટલે પ્રખ્યાત પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ એટલે શિક્ષણવિદ ઓથર એટલે રાઇટર લેખિકા એન્ડ ટીચર ટ્રેનર એટલે શિક્ષકોને ટ્રેનર પણ છે એની આ વાત કરવામાં આવેલી છે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ટેક્સ્ટ જે આપેલો છે ઇટ ઇઝ ટ્રુલી સેઇડ નોન ડાયટિશિયન બંને વચ્ચેનો ટેક્સ્ટ છે એમાં ક્વેશ્ચન નંબર 25 વોટ ડઝ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ ખાસ પ્રકારની પ્રવૃત્તિઓને શાની જરૂર હોય છે તો સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ ખાસ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે અને ખાસ પ્રકારની જે જમવાની જે નિયમો છે બરોબર શું જમવું જોઈએ વોટ શુડ વી ઇટ એન્ડ વોટ શુડ નોટ વી ઇટ એની જરૂર છે। ક્વેશ્ચન નંબર 26 વોટ ઇઝ ધ ગ્રોઈંગ કન્સર્ન ધીઝ ડેઝ ગ્રોઈંગ કન્સર્ન એટલે ચિંતાની વાત બરોબર અત્યારે ચિંતાની બાબત કઈ છે તો ધ કન્સર્ન ઇઝ ધ ગ્રોઈંગ કન્સર્ન ઇઝ વોટ વી ઇટ ધીઝ ડેઝ કે અત્યારે આપણે શું જમવું જોઈએ એ છે પરીક્ષા દરમિયાન બરોબર એના કારણો પણ આગળ આવશે। ક્વેશ્ચન નંબર 27 વોટ વુડ ધ પેરેન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ ડાઉટ ફોર કે વિદ્યાર્થીઓ અને માતા પિતાને સારા વિશેનો ડાઉટ છે શંકા છે પ્રશ્ન છે તો ધ પેરેન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ વુડ ડાઉટ ફોર વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ ધ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ્સ કે કયા પ્રકારનો ખોરાક એ અભ્યાસની સાથે સાથે લેવો જોઈએ અને એના કારણે પરીક્ષાના જે પરફોર્મન્સ છે એની સાથે શું સંબંધ છે એની જે ડાઉટ છે વિદ્યાર્થીઓને માતા પિતાનો છે આ બધી જ વાત આપણે મિસ્ટર સુધીર શાહ હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ કહે છે। સેમ ટેક્સ્ટ આપેલો છે એનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 28 વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ કમ ટુ નો વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ ડોક્ટર શ્રોફ કે ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરતા કરતા વિદ્યાર્થીઓને કઈ વાતની ખબર પડશે
तो द स्टूडेंट्स विल कम टू नो सम इंटरेस्टिंग फैक्ट्स अबाउट फूड एंड स्टडी हैबिट्स व्हाइल इंटरेक्टिंग विद डॉक्टर श्रॉफ. डॉक्टर मंजू श्रॉफ साथ बातचीत करता करता विद्यार्थियों ने કેટલાક જે રસપ્રદ ફેક્ટ છે એમની ખાવાની બાબતો અને અભ્યાસની બાબતો સાથે શું સંબંધ છે એની ખબર પડશે. તો મિત્રો ત્યાર પછીનો જે ટેક્સ્ટ આપેલો છે ઇન ટુડેઝ અને ટુ રેઈઝ ક્વેશ્ચન એ બંને વચ્ચેનો સંવાદ છે. જોઈએ ક્વેશ્ચન નંબર 29. વોટ ડઝ મિસ્ટર શાહ સે અબાઉટ ધ ડિસ્ટન્સ, એ અંતર વિશે મિસ્ટર શાહ શું કહેવા માંગે છે કે વાતચીતમાં જે અંતર કેટલું છે. તો મિસ્ટર શાહ સેઝ ધેટ ઇન ટુડેઝ ગ્લોબલાઇઝેશન અથવા ગ્લોબલાઇઝડ વર્લ્ડ डिस्टन्स इज हार्डली ए बेरियर इन कम्युनिकेशन. कम्युनिकेशन એટલે વાતચીતમાં અત્યારે જે અંતર છે એ રહ્યું નથી. આપણે ક્લિક દ્વારા વી કેન કનેક્ટ ટુ ધ વર્લ્ડ, આપણે વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે સંકળાઈ શકીએ છીએ. વેર ડઝ પ્રોફેસર રેમેકી વર્ક, પ્રોફેસર રેમેકી ક્યાં કામ કરે છે. તો પ્રોફેસર રેમેકી વર્ક્સ એટ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, એડિનબર્ગની વિશ્વવિદ્યાલયમાં પોતાની ફરજ બજાવે છે. 31 જે ક્વેશ્ચન છે, વોટ વિલ પ્રોફેસર રેમેકી ટ્રાય ટુ ડુ, એ શું કરવાનો પ્રયત્ન કરશે. તો પ્રોફેસર રેમેકી વિલ બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, એટલે કે જે વિશ્વના બીજા દેશોમાં બીજા દેશમાં એ પોતાનો આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવે છે વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા સાથેના પ્રશ્નોના સોલ્યુશનનો, એ વસ્તુનો આપણને મદદરૂપ થશે. ત્યાર પછીનો મિત્ર જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 32, હુમ ડઝ મિસ્ટર શાહ ઇન્વાઇટ ફોર વોટ, મિસ્ટર શાહ કોને ઇન્વાઇટ કરે છે શાના માટે. તો મિસ્ટર શાહ ઇન્વાઇટ ધ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ધેર ક્વેશ્ચન, કે વિદ્યાર્થીઓને અને માતા પિતાને પોતાના પ્રશ્નો પૂછવા માટે એ ઇન્વાઇટ કરે છે. મિત્રો આ હતા ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 32 ઓફ ટ્યુનઅપ ઓર ટીન્સ યુનિટ નંબર 9 પાર્ટ 1. આપણે 1-32 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. ફ્રોમ પ્રેક્ટિસ ઓફ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આન્સર યુ કેન રાઇટ ધીસ ક્વેશ્ચન ઇન યોર નોટબુક and watch this video again and again to understand all the questions. Thank you for watching this.